અમદાવાદમાં મને અમેરિકામાં અનુભવ થયો હતો. સ્વામી એક આપણા સાજ્યાવદરના બાપભાઈ સાવલિયા એલેમાં રહે છે, એને ઘેરે હું ગયો, એલે ગયો હતો. તો ત્યાં એમની દીકરી યારે મારે મળવાનું થયું, એટલે હું એકલો હતો ને એ ક્યાંક અંદર ગયા બાથરૂમ વગેરે. તેની નાની એવી દીકરી બે ત્રણ વર્ષ ચાર વર્ષની હશે એવડી, બોલીતી હતી ઝીણું ઝીણું, અને સરસ અમેરિકામાં મારી પાસે આવીને કાલી ગેલી ગયા ભાષામાં વાતો કરતી હતી. એની મમ્મીએ એને ટીપ્સ આપી કે અંકલ ટીચર હતા એને કઈ તને સ્ટોરી ટેલ કરશે. તે મેં વળી સ્ટોરી ટેલ કરવાનું શરૂ કર્યું છોકરીને બોલાવી, અને મેં શિવધનુષનો પ્રસંગ કહેવાની કોશિશ કરી. ધેર વોઝ એ રામ ને ધેર વોઝ એ રાવણ ને રાવણ હેડે 10 હેડ ને 20 હેન્ડ ને એવું બધું સમજાયું મારું ઇંગ્લિશ ને હા મેં ઓલી દીકરી બધું જમાવટ બહુ થઈ હતી, પણ એ દીકરી બરાબર આમ રસપૂર્વક સાંભળતી હતી. એ મને એનો મને આનંદ આજે આવે છે કે એણે મને સાંભળ્યો. પછી ધનુષ ભંગ કરાવવાનો પ્રસંગ આવ્યો એટલે મેં એને સમજાવ્યું કે રાવણ કેન નોટ, બટ રાવણ બ્રોક ધી બો. તો છોકરી માને જ નહીં. છોકરી કે હાઉ વાય નોટ રાવણ, કારણ કે એના મગજમાં રાવણ મજબૂત માણા ફિટ થઈ ગયો હતો, વી હાથ વાળો હેડ 10 હેડ ને એનું વર્ણન મેં જાજુ કર્યું હતું. તો એના મગજમાં ફિટ થઈ ગયું કે રાવણ આટલો મજબૂત ઈ નો ભાંગી શક્યો તો આ બે હાથવાળા રામે કેમ ભાંગી નાખ્યું. તો છોકરી માને જ નહીં. મને કે ન અંકલ વાય રામ વાય નોટ રાવણ. મેં પછી અષ્ટમ પષ્ટમ કર્યું બધું, મેં કહ્યું રામ વો છે ભગવાન, વોટ ભગવાન. એ તો છોકરું તો નાનું છોકરું માને જ નહીં મારું કોઈ હિસાબે, મને પરસ્યો વળી ગયો એસીમાં. એની મમ્મીએ એની મજા લીધી કે સાહેબને એણે બરાબર ઝપટે લીધા. તો એની મમ્મીએ ન્યાથી એની દીકરીને કીધું બેટા રામ હેડ મેજિક. ઓ છોકરી માની ગઈ. અને લોકોને એવું છે કે આ ઊંચી ફી વાળી નિહાળમાં દાખલ કરો તો જ કાંઈક છોકરાઓનું થાય, લાખ લાખ રૂપિયાની ફી 3 વર્ષના છોકરામાં. 3 વર્ષનું છોકરું એમાં એ મને એવી ઉપાધિ થાય કે એની ઉપર આ લોકો ખર્ચ શું કરતા હશે, એને શેડા સાફ કરવાના હોય, શેડા મેનેજમેન્ટની આટલી બધી કઈ ફી હોય. મને એમાં સહેજ પણ આનો મારો કોઈ નિશાળા રે વાંધો છે ને આ હું ઉપડ્યો છું એવું માનશો, આપણે કાંઈ એમાં સહેજ નહીં કોઈ નહીં અરે વાંધા વચકાન. મારા વાંધા હોય તો વ્યવહાર હોય ને રોડ ઉપર હિસાબ કરવું એવો માણસ છું, એમાં કંઈ છે નહીં. એટલે કોઈના વિરોધ માટે આપણને આ નથી કહેતો. હું રાજસ્થાનના એક કાર્યક્રમમાં ગયો હતો, ત્યાં પાટીદાર સમાજના કર્મચારીઓનું સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો. એ લોકો કોઈનું નિવૃત્તિ હોય તો એનું બહુમાન કરે છે, અને પ્રથમ વખત નોકરી જોઈન્ટ કરતા હોય તો એનું સન્માન કરે છે, એવો એક કાર્યક્રમ ત્યાં ચાલે છે. પણ એની એક બીજી સાઈડ મને ન્યાય ગયા પછી જાણવા મળી, તમારી સાથે શેર કરું છું. ત્યાં નોકરીનો પહેલો પગાર એ લોકો સમાજને આપી દે છે, અને નિવૃત્તિ સન્માન જેટલા કર્મચારીઓનું જ્યાં થતું હતું એ નિવૃત્તિનો છેલ્લો પગાર પણ આપી દે છે. એ અઘરો છે, હા એ ખરેખર જ અઘરો. તમને મજા આવી ગઈ નવા છેલ્લો પગાર એટલે મેં હું અહીંયા તમે કાલને કાલાનો અમલ કરશો એવા આશય સાથે નથી કહેતો. આપણા ખર્ચે યુનિફોર્મ સીવડાવે, એ ફી ઉપરાંત હોય, એ ફીમાં ન હોય, એ પછી આપણા ખર્ચે યુનિફોર્મ સીવડાવે, અને એ યુનિફોર્મ પહેરાવીને એને એક અંગ્રેજી કવિતા શીખડાવી દે, તે જેટલા મહેમાન આવે એની સામે ફરજિયાતી છોકરીએ ગાવી પડે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. એ ભલા માણસ એને એક કડી કાગની શીખવાડી દો એની જિંદગી બદલી જાય, જિંદગી બદલી જાય એક કડી. એની પાસે મેજિક હતું. એમ મને એટલો આઘાત લાગ્યો આ ઘટનાનો મિત્રો, હજી હું ભૂલ્યો નથી.
આપણા કુળમાંથી જન્મેલી દીકરી એને રામ બ્રહ્મ છે, રામ ભગવાન છે એ સ્વીકારવા માટે એનું મન અત્યારે તૈયાર નથી, એ મેજિક સ્વીકારતા થઈ જાય તો આપણા કલ્ચરનું થાય શું? આ પ્રસંગ ન્યાનો છે. એટલે મને એમ હતું કે ન્યા આવું વિશે આપણે ન્યા આવું નહીં હોય. મારી તપાસ શરૂ થઈ. આજે અમદાવાદની અંદર 5000 ફેમિલી એવા તમને મળે અમદાવાદની અંદર કે જેના દીકરા દીકરીઓને ગુજરાતી આવડતું નથી, આવડતું નથી એનોય મને તો અફસોસ નથી, પણ એના વાલીઓ એનું ગૌરવ કરે છે કે અમારા દીકરાઓને ગુજરાતી ન આવડે તો પાવરફુલ ઇન ઇંગ્લિશ. હવે જો એને ઇંગ્લિશ જ આવડે ને ગુજરાતી ન આવડે તો એને પછી કાગ શું, મેઘાણી શું, સૌરાષ્ટ્રની રસદાર શું, આપણો રમેશ પારેખ તો એને કેટલો છેટો થઈ પડે. અને એ કાંઈ ન હોય તો પછી એનામાં આપણા ગુજરાતીપણાના ગુણો, આપણી ખાનદાની, આપણી ખમીરાય, તમે જે સમાજમાંથી આવો છો સાહેબ, એ સમાજનો મુખ્ય ગુણ કયો હતો? મને એવી ઘટનાઓ મારા સ્મરણમાં છે નામ સાથેની, સાહેબ ભાભા મરણ પથારીએ પીડ્યા હોય, 10-15 જણા માથે ઊભા હોય, શ્વાસ ઉપર જતો હોય, નીચે વળતો હોય અને પીડાતા હોય, ત્યારે વડીલને બધા ભેગા થઈને કહેતા હોય કે દાદા કાંઈ ઈચ્છા હોય તો કહી દો, અમે કરશું, પણ તમારા જીવને હવે ગતે કરો. આવું આપણે ગામડાઓમાં કહેતા કે તમારા મનમાં કાંઈ હોય તો કહી દો, હવે જીવને રોકોમાં. ત્યારે એ વૃદ્ધ બચેલા શ્વાસને ભેગા કરી અને છોકરાઓની સામે નજર નાખીને એમ કહેતા કે 500 રૂપિયા ફલાણા ભાઈના બાકી રહી ગયા છે, એને દઈ દેવાનું, પાણી મૂકો તો મારો જીવ ગતે થશે. એ સમાજના આપણે વારસદારો છીએ. આ લઈને ટોપી ફેરવી નાખવી એ સ્કીમવાળા આપણે નહોતા, એનું આપણને ભાન હોવું જોઈએ. આપણે એમાં નથી. ઘણી વખત આપણને બાહ્યાચારથી એવું દેખાતું હોય કે આ ભ્રષ્ટાચારીઓ છે એ સુખી છે, તો આપણે શું કામ ન કરવો? એ આપણા માટે, આપણા માટે ના ચાલે. હું સમાજ પટેલ સમાજ માટે એક વાત કરતો ઘણી વખત, આ શરીર જે છે ને એમાં હાથ છે એનું મહત્વ છે, પગ છે એનું મહત્વ છે, નાક છે એનું મહત્વ છે, કાન છે તો એનું મહત્વ, તમામ અંગો મહત્વના છે, તમામની જરૂરિયાત છે, તમામ તંદુરસ્ત હોય તો જ શરીર તંદુરસ્ત ગણાય છે. પણ માનો કે એક હાથ ન હોય તો હાલી જાય, અગવડ પડે પણ હાલી જાય. હમણાં આપણે એક વિકલાંગ ભાઈનું સન્માન કર્યું, એને અગવડતા છે નાની મોટી કુદરતે આપેલી, પણ એ પહોંચી ગયા તેમ છતાં એ પોતાનો પુરુષાર્થ કરીને પોતાના જીવનને સ્વમાનપૂર્વક જીવી શકે ત્યાં પહોંચી શકે છે. નાની મોટી અગવડતા છે તોય, આંખ એક ન હોય તો એકે રડી જાય, કિડની બે બગડી ગઈ હોય તો એક ડોનેશન લઈને બચાવી શકાય બેયને, આ બધું આપણે જાણીએ છીએ. પણ કરોડરજ્જુનો જો એક મણકો ખહે પછી એ પથારીમાંથી બારો ન નીકળી શકે, પછી પીડ્યો રહે, પછી જીવે તોય પીડ્યો રહે, પછી એ હાલી શકે. પટેલ સમાજ એ સમગ્ર સમાજની કરોડરજ્જુ છે, એટલે એનો એક મણકો પણ ડાગવાળો ના ચાલે, એમાં ના ચાલે, સમાજ બેસી જાય, સમાજ ઊભો ન થઈ શકે. એટલે કોણ શું કરે છે એના આધાર ઉપર આપણે આપણા રસ્તાઓ નક્કી ના કરી શકીએ. આપણે તો આપણા જ રસ્તા ઉપર ચાલવું પડે. સમાજને ટટ્ટાર રાખવાની જવાબદારી એ આપણે સ્વમેળ ઉઠાવવી પડે, અને એના આધાર ઉપર આપણા જીવનને ગોઠવવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. આ સંગઠનને બચતની સાથે જોડો, સંગઠનને એવા કાર્યક્રમોની સાથે જોડો, સ્વાંતઃ સુખાયને એ પ્રોજેક્ટના રૂપમાં કેમ મનાવી શકાય એને માટેનું આયોજન વિચારો. ઉપયોગી થવા માટે આવડું મોટું સંગઠન હોય તો ઉપયોગી કેમ ન થઈ શકાય? સાહેબ સમુદ્રની ઉપર પાળ બાંધવાનો જે પ્રસંગ છે ને, એને માટેની એક ચોપાઈ છે,
એનો આંકડો અત્યારે મને એમાંથી મગજમાં આવતો નથી. અંગદના નેતૃત્વમાં એ આખી રામ સેના ત્યાં હતી એનો ફિગર છે કાનપરિયા સાહેબ. એક ચોપાઈમાં કેટલા કોટી રીંછ ને વાનર ત્યાં એકત્રિત થયા હતા એને માટેની એક ચોપાઈ છે. હું અત્યારે મિસ કરી રહ્યો છું. એ આંકડો બહુ મોટો છે. જ્યારે રાવણનો દૂત એ સેનામાંથી જઈને પાછો જાય છે ને રાવણ પાસે, ત્યારે એ વર્ણન કરે છે કે ત્યાં કોણ કોણ છે, ત્યાં આવા આવા સેનાપતિઓ છે એ સેનામાં, એવું રાવણને વર્ણન કરે છે. અને આટલી સંખ્યામાં વાનરો અહીંયા આવ્યા છે એમાં ફિગર છે. એ ફિગરના એટલી સંખ્યામાં ત્યાં એ લોકો એકત્રિત થયા હતા. પછી તો આપણને વર્ણનમાં તો એવું આવે છે કે એમાં નળ ને નીલ બે સિવિલ એન્જિનિયર હતા અને એણે ટેકનિકલી આ પુલ બનાવવાનો કાર્યક્રમ હાથ ઉપર લીધો ને પછી બધા એમાં જોડાણા ને થઈ ગયો. ખિસકોલી પણ જોડાણી એ પણ કથામાં છે. પણ મેં એમાંથી જે અર્થઘટન કાઢ્યું છે એવું છે કે આ લાખો લોકો જે ભેગા થયા હતા એને આજ્ઞા એવી હતી કે અંગદ કે એમ જ કરવું. અંગદ ન કે ત્યાં સુધી એને વનમાંથી ફળ પણ હાથે તોડીને નહીં ખાવા એવો નિયમ હતો. અંગદની આજ્ઞા વિના એ વાનરો ભૂખ્યા થયા હોય તો ફળ ન ખાઈ શકતા. એવી આજ્ઞા પાળવાના આશય સાથે જો એક જ એના સેનાપતિની આજ્ઞા નીચે આટલા લાખ લોકો એકઠા થાય અને પાળ બાંધવા માટેનો પ્રયાસ કરે તો સમુદ્ર ઉપર પણ પાળ બંધાઈ જાય એમ. તમારું આ સંગઠન એક જણાના આદેશને માનવા માટેનો જો દ્રઢ સંકલ્પ કરી લે ને તો સમુદ્ર ઉપર પાળ બાંધવી હોય ને તોય બંધાઈ જાય. એ આપણને ખ્યાલ હોવો જોઈએ. એક નિર્ણય કર્યો કે આ નિર્ણયનો અમલ કરવાનો છે અને બધા એમાં લાગી જાય એટલે થઈ જાય. હવે હું કુટુંબ ઉપર જ્યારે બોલતો હોઉં છું ત્યારે હું કહું છું કે સંયુક્ત કુટુંબમાં રહેવું જોઈએ. સંયુક્ત કુટુંબ એ આપણી સમાજની આધારશિલા છે. અને જે કિબુત્સનું ઉદાહરણ હું આપતો હતો એ ઇઝરાયલની અંદર એ ગામનું નામ નથી, જ્યાં બધા આ પ્રકારની વ્યવસ્થામાં રહેતા ગામડાઓને કિબુત્સ કહેવામાં આવે છે. એ કિબુત્સ ક્યારેય પણ કોઈને ત્યાં જવાનો અવસર મળે તો અવશ્ય કિબુત્સની મુલાકાત લેવી જોઈએ. ઇઝરાયલને આપણે જે રીતે ઓળખીએ છીએ, ઇઝરાયલની જે વાહવાહી થાય છે એ એની લશ્કરી તાકાત, એની ખેતી અને એના પાણીના મેનેજમેન્ટ માટે થાય છે. આ ત્રણ બાબતો છે એની વિશિષ્ટ, એના આધાર ઉપર થાય છે. પણ મારો બહુ પ્રમાણિક મત છે કે ઇઝરાયલની સાચી તાકાત એ એની સમાજ વ્યવસ્થામાં છે. આ કિબુત્સ જે છે એમાં 200થી શરૂ કરીને 2000 પરિવારો એક જ રસોડે જમે છે. એ જે વ્યવસ્થા છે એનું નામ કિબુત્સ છે. હવે તમે કલ્પના કરો 2000 પરિવારનું એક જ રસોડું થાય એને એ કેટલું ઇકોનોમી થાય, એને કોણ પહોંચી શકે. અને બધી વ્યવસ્થા કાયદેસરની, એની જમીન, એના ધંધા, એના ઉદ્યોગો, એ બધું જ કોમન. અને એની ટીમ નક્કી કરીને કામ સોંપી દે કે આ ખેતીમાં, આ રસોડામાં, આ વ્યવસ્થામાં, આ સ્વાગત સમિતિમાં. હાડુભાઈ ગમે એના એવા હોય, હામાં એને સ્વાગત સમિતિ વાળા જ મળે. આપણે ત્યાં શું છે કે આપણે એમાંથી જ નહીં નિવૃત્ત થતા એમ.